પાંડેસરામાં ઝોમેટોના યુવાન કર્મચારીએ પ્રેમિકા સાથેના વિડીયો કોલિંગની વાતચીત દરમિયાન થયેલા ઝઘડા બાદ ફાંસો ખાઈ મોતને વાલુ કરી લીધો હોવાની ઘટના સામે આવી છે। રવિ દેવેન્દ્ર પટેલ નામના 22 વર્ષીય યુવાને ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। રવિ ડીમાર્ટ બાદ 15 દિવસથી ઝોમેટોમાં કામ કરતો હતો। એના પિતા મશીન ઓપરેટર હોવાનું અને બંને વારાણસીના વતની હોવાનું સામે આવ્યું છે। પરિવારજનોના જણાવ્યા પ્રમાણે રવિ એક યુવતી સાથેના પ્રેમમાં હતો। બંને લગ્ન કરવાના હતા। રોજ બંને વિડીયો કોલિંગ પર વાતચીત કરતા હતા। શુક્રવારે વિડીયો કોલિંગની વાતચીત દરમિયાન બંને ઝઘડી પડતા વાત આપઘાત સુધી પહોંચી હોવાનું હાલ જાણવા મળી રહ્યું હતું અને આપઘાતના પગલે પોલીસે તપાસ હાથ ધરી છે અને સાથે આપઘાતનું સાચું કારણ જાણવાની દિશામાં પૂછપરછ શરૂ કરી છે। ब्यूरो रिपोर्ट, इनटीवी न्यूज़, सूरत।